તો કાલનો આપણો ટોપિક કયો હતો? ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ હે ને, ઇલેક્ટ્રોનની કક્ષાઓ. કક્ષાઓમાં આપણે ઘણું બધું શીખ્યા કાલે. ઘણું બધું શીખ્યા એનો મતલબ શું? કે બધી વસ્તુ શીખ્યા. જેમ કે કઈ કઈ વસ્તુ શીખ્યા? એક તો વેગ શોધતા. વેગનું સૂત્ર હતું કે બાય એમ આર ઇન્ટુ ઈ. પછી ઊર્જાનું સૂત્ર પણ શીખ્યા હતા. હવે ઉર્જાઓના સૂત્ર કોમન હતા અને એક શોર્ટકટ બી આપણે બનાવ્યું. ઈ બરાબર માઇનસ કે બરાબર યુ બાય ટુ. હા, એક યુ, એક ટુ, પર ટુ પણ અડધો, એવું યાદ રાખો. યાદ રખાય તો એક શોર્ટકટ. એક ટુ અને ટુ એટલે યુ, અને યુ બી કેવો? અડધો. એ માઇનસ આવી, યાદ રાખો. અને આમાં શોર્ટકટ રીત હતી યુનિયન સૂત્ર, કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર. એ યાદ હોય એટલે અહીંયા લખાય માઇનસ કે ઈ સ્ક્વેર અપોન આર. હવે આની વેલ્યુ અહીંયા મૂકશો એટલે કે અને ઈ બંને મળી જાય. આખો આને વિદ્યુત, એ સોરી ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ આપણે કાલે ટોપિક છેલ્લો આપણે આ જોયો. બરાબર છે? બધાને આવડી ગયું? આવડ્યો કે નહીં? સૂત્રો બી આવડી ગયા, દાખલા બી આવડી ગયા. આજે એક નવો જ ટોપિક સ્ટાર્ટ થાય છે, પરમાણુ વર્ણપટ. એટલે વર્ણપટ એટલે વર્ણ એટલે શું ખબર છે? ખબર છે, તમે 8 9 10 માં ભણ્યા હશો. વર્ણ ના કલર, વર્ણ વ્યવસ્થા. એવું નામ સાંભળ્યું છે ને, વર્ણ વ્યવસ્થા સાંભળ્યું છે કે નહીં? કે ભાઈ ક્ષત્રિય હોય, બ્રાહ્મણ ક્ષત્રિય, આવું બધું હોય ને, એને વર્ણ વ્યવસ્થા કહેવાય. અહીંયા જે વર્ણ છે એ સેમ જ છે, એક વ્યવસ્થા છે. પણ આ જે વ્યવસ્થા છે એ પટ્ટા ટાઈપ હોય, એટલે એક પટ્ટો બને છે, એટલે એને વર્ણનો પટ્ટો કહેવાય. અને એ વર્ણપટ, એ જે તરંગો આવે છે, ધ્યાન આપજો, તરંગો આવે છે એના દ્વારા એક તૈયાર થતો પટ્ટો છે જેને વર્ણપટ કહેવાય. અને પરમાણુ, હવે પરમાણુ ક્યાંથી આવે? તો કે પરમાણુ દ્વારા રચાતો વર્ણપટ હશે, એવું કહી શકાય. શું કહી શકાય? પરમાણુ દ્વારા રચાતો વર્ણપટ. પાકું વર્ણપટ એટલે શું? તો એક સ્કેલ હોય, એના પર જુદી જુદી તરંગો આપાત થાય અને એમની તરંગ લંબાઈ અનુસાર જે એક સ્કેલ તૈયાર થાય એને આપણે વર્ણપટ કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે વર્ણપટ કહીએ છીએ. ક્લિયર છે? એટલે આપણો આજનો ટોપિક છે બેટા પરમાણુ વર્ણપટ. હવે પરમાણુ વર્ણપટો બે પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય પરમાણુ વર્ણપટો? બે પ્રકાર. ધ્યાન આપીશું ને સમજીશું આ બે પ્રકારને, બરાબર સમજીશું, ક્લિયર કરીશું. તો ભાઈ બે પ્રકાર છે કયા? બે પ્રકાર છે કયા? પહેલો જો ઉત્સર્જન વર્ણપટ, એટોમિક સ્પેક્ટ્રા ને કહેવાય ઇંગ્લિશમાં. ઉત્સર્જન વર્ણપટ એટલે નામથી તમને ખબર પડે કે ઉત્સર્જન વર્ણપટ શું કરતું હશે. ઉત્સર્જન વર્ણપટ શું કરે બોલો? નામથી શું કહી શકાય? ઉત્સર્જન થાય. જેમ કે સૂર્ય અત્યારે શું કરી રહ્યો છે? સવારનો સમય છે, સૂર્ય ઉત્સર્જન કરી રહ્યો છે, એટલે એનાથી જે પટ્ટો તૈયાર થાય, જે વર્ણપટ તૈયાર થાય એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. બરાબર. અને બીજો વર્ણપટ હોય બેટા, એ છે કયો? શોષણ. એટલે શોષણ હશે એટલે ત્યાં શોષાતું હશે કઈક, એટલે એને શોષણ વર્ણપટ કહેવાય. તો બે પ્રકારના વર્ણપટ આપણે આજે અભ્યાસ કરીશું, ઉત્સર્જન અને શોષણ. એક સિમ્પલ કન્સેપ્ટ તમને બતાવું છું. હા, એક સિમ્પલ કન્સેપ્ટ તમને બતાવું છું, અહીંયા ધ્યાન આવશે. આ છે વર્ણ પટ, અહીંયા તૈયાર થશે વર્ણપટ, સ્કેલ છે એક પ્રકાર. હવે વર્ણપટ કોનો છે ભાઈ? તો કે પરમાણુ અને ઉત્સર્જન વર્ણપટ છે. તો આનો લોજિક શું છે સમજો. એક ટ્યુબ લેવાની, બરાબર, એમાં બંને છેડે બેટરી કનેક્ટ કરી દેવાની અને એની અંદર પરમાણુઓ ધરાવતો, એટલે કોઈ પણ એક વાયુ ભરી દો. સાદો વાયુ કયો? તો કે હાઇડ્રોજન, સૌથી ઇઝી. હા કે ના?
H2 गैस कहवाई ने, H2 गैस जो है ने, पाछ मारे भूल पड़े तो कही देजो, કેમ કે શાકભાજી વાળો આવ્યો છે ને એટલે થોડી ભૂખ લાગી ગઈ. તો આ જે ભાઈ છે અહીંયા 20 વોલ્ટ આપ્યા, અહીંયા કરંટ આવ્યો અંદર. જ્યારે અહીંયાથી આ પ્રવાહ પસાર થાય, માની લો અથવા અહીંયા એનર્જાઇઝ કરવામાં આવે ને, તો આ પરમાણુઓ ને એનર્જી મળે. એનર્જી મળે એટલે શું થાય બોલો? એનર્જી મળે, માની લો તમારા 10માં 70% આયા હોય બરાબર, અને 12માં 90% આવી જાય, તો તમે આ ઉર્જા સ્તરમાં રહેશો કે અહીંયા જ? એટીટ્યુડ આવી જાય 90% જ ભાઈ, સાઈડ પર હટો. અમુક લોકો પહેલેથી જ અલગ બેસી ગયા કે મારે તો 90 જ આવવાના છે, તમે સાઈડ પર અમારે 90 આવવાના, એટલે એટીટ્યુડ આવી જાય. હા 90% છે ભાઈ, 90% વાળા એટલે બહુ હોશિયાર રહ્યું, કશું હોતું નથી, બટ માની. તો તમે એનર્જી લેવલ વધી જાય. હા આવું બી અત્યારે ચલો. તો બેટા 90% આયા હોય તો તમારું ઉર્જા સ્તર બદલાઈ જાય, એનર્જી લેવલ બદલાઈ જાય. હા કે ના? એ જેમ કે અત્યારે આપણે ભણીએ છીએ તો ઓનલાઈન ભણીએ છીએ, તો કોઈ આજુબાજુ બેઠા ના હોય, તમે અને હું એકલા હોઈએ, હું મોબાઈલમાં હોઉં અને તમે મને જોતા હોય, તો તમને ઊંઘ આવે, ઊંઘ આવે, કાં તો પછી તમે કંઈક બીજું જોવા લાગે કે કંટાળો આવવા, તો શું ભણવાનું, તેવું થાય. પરંતુ આજ બાજુમાં મમ્મી કે પપ્પા બેઠા હોય ને સ્ટ્રીક હોય, તો અઘરું પડી જાય, કંટાળો બગાસો ના આવે, બગાસો ખાતા વિચારવું પડે. હા કે ના? સમજાય કે નહીં સમજાય? એટલે એનર્જી લેવલ બદલાય જાય. તો જેવું આને પ્રવાહ પસાર કરીએ અહીંયાથી, તો આને એનર્જી મળે એટલે એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જતા રહે, પણ એ એનર્જી લેવલમાં એ વધારે સમય રહી શકે નહીં, એટલે પાછા આવે. તો પાછા આવે તો તમને ખબર છે કે ઉત્સર્જન કરશે, એ ઉત્સર્જન કરે તો અહીંયા તરંગોનું શું થાય છે? ઉત્સર્જન, જુદી જુદી તરંગ લંબાઈ પોતાના ગુણધર્મો પ્રમાણે એ ઉત્સર્જન કરશે, અને અહીંયા વર્ણપટ જોવા મળે છે. શું જોવા મળે છે? વર્ણપટ. અલગ 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 તરંગ લંબાઈઓ જોવા મળે, તો એને કયું વર્ણપટ કહેવાય? ઉત્સર્જન વર્ણપટ. બોલો ક્લિયર? ઉત્સર્જન વર્ણપટમાં એક વાયુ હોય, એને શેમાં ભરવાનું? ટ્યુબમાં, અને એમાંથી શું પસાર કરવાનું? પ્રવાહ. એનાથી પરમાણુઓ એનર્જાઇઝ થાય અને ઉત્સર્જન કરે, અને એનાથી રચાતા વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ફરી બોલવા જરૂર છે કે સમજાઈ ગયું? હા કે ના? સમજાઈ ગયું કે નહીં? બીજો વર્ણપટ કયો આવે? શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટ એટલે શું એ સમજી લો. સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી નાખો. જો ડિજિટલ બોર્ડ હોત ને તો મજા આવતી, આમ ખાલી સિલેક્ટ કરવાનું અને અહીંયા લઈ આવવાનું, એવું થાય ને? આપણે લાવવાના છીએ ડિજિટલ બોર્ડ, બરાબર. તો બેટા આ વર્ણપટ હવે કઈ રીતના તૈયાર થશે તો એ જો. તો કે અહીંયા તમે સફેદ પ્રકાશ આપાત કરો, સફેદ પ્રકાશ, બરાબર. તો સફેદ પ્રકાશ આપાત કરો કે અહીંયા ટ્રાન્સફર થવું જોઈએ, પરંતુ શું થાય ખબર છે? આ કેવી વાત છે કે તમે જમવા બેઠા છો એક લાઈનમાં, એક બાજુથી, એક બાજુથી બે ડીશ આવે છે. એક ડીશમાં છે રીંગણનું શાક અને બીજી ડીશમાં છે પનીરનું શાક. એટલે સવાર સવાર શાક ન ખવાય તો બરાબર છે, પણ સમજવાની ઇમેજિનેશન છે. એક ડીશમાં શેનું શાક? રીંગણ. બીજી ડીશમાં પનીર. હવે ત્યાંથી પાસ થાય અને 10 જણાથી એ પાસ થયા પછી આવે તો કયો શાક વધશે? અને પનીરનું શાક પૂરું થઈ. હવે એવું ના હોય, પરંતુ અમુક એવા લોકો બી બેઠા હોય જેમને રીંગણ બી ભાવતા હોય, ભાઈ તો રીંગણનું શાક ખાય, પણ આપણે એવું ઇમેજિન કરીએ કે પનીર હોય પછી રીંગણ કોણ ખાય, એવું ઇમેજિન. પણ પહેલા જ 3માં 4માં પનીર પૂરું થઈ ગયું હોય તો બાકીના શું કરશે? રીંગણનું શાક લેશે. તો આમાં કેમ શાક લેવાની વાત કરી? અજીબો ગરીબ વાત છે, પણ અહીંયા
એવું જ છે બેટા, સફેદ પ્રકાશ આવે છે, આ પરમાણુમાંથી પાસ થાય છે. હવે અમુક પરમાણુઓ પોતાના ગુણધર્મ અનુસાર એ પ્રકાશનું શું કરી લે છે, શોષણ કરી લે છે. તો અહીંયા તો સફેદ પ્રકાશ આવી ગયું, પણ આ બાજુ વાળા અહીંયા કાળું, કેમ પ્રકાશ આવતો જ નથી? બ્લેક ડાર્ક લાઇન્સ દેખાશે, જ્યાં શોષાઈ ગયા છે ત્યાં ડાર્ક લાઇન્સ દેખાશે. હા કે ના, બાકી સફેદ પ્રકાશ આવી રહ્યો છે એટલે સફેદ દેખાશે. આને કયો વર્ણપટ કહેવાય? શોષણ. કેમ કે અમુક શોષણ આ વર્ણપટમાં જે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે ડાર્ક લાઇન્સ છે. એ ડાર્ક જે લાઇન્સ છે એ કેમ દેખાય છે? શોષણના કારણે. એટલે આને કહેવાય કયો વર્ણપટ? શોષણ. ખબર પડી બેટા? પરમાણુ વર્ણપટો, પરમાણુના વર્ણપટ બે પ્રકારના હોય. એક વર્ણપટ કયો? તો કે ઉત્સર્જન. અને બીજો કયો? શોષણ વર્ણપટ. આનો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. થઈ ગયું? ચલો ડન. ઓકે, તો તમે ફોટો લઈ લીધો, સ્ક્રીનશોટ લઈ લીધો, એટલે તમારા મનમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ પરમાણુના પણ વર્ણપટ હોય છે. આ દુનિયાના દરેક પદાર્થમાં પરમાણુ હોય અને એ પરમાણુ પોતાના ગુણધર્મો અનુસાર ઉત્સર્જન કરતા હોય અને શોષણ કરતા હોય. લોજિક એક આપો કે તમને કલર દેખાતા હોય, કપડાના કલર હોય, હા કોઈ બી કલર તમને દેખાતા હોય, તો એ કલર દેખાવાનો લોજિક શું? અત્યારે મારી શર્ટ પર જે બી કલર તમને દેખાઈ રહ્યો છે તો શું મારી શર્ટ પર એ જ કલર આવે છે ને એ જ કલર તમારી આંખમાં? મારી મારા શર્ટ પર કયો કલર આવે? સૂર્યપ્રકાશ, રંગવિહીન હોય. એટલે એમાં બધા રંગ હોય એટલે આપણને દેખાય નહીં કે સૂર્યપ્રકાશ આવી રહ્યો છે કે નહીં. એ આવ્યો બરાબર, માની લો સફેદ પ્રકાશ આપણી શર્ટ પર આવે છે, સફેદ માની લો. હા, કોઈ બી જાની વાલી પીનારા આવે છે, પણ તમને કયો દેખાય છે? કે બ્લુ જેવો. કેમ? એના સિવાયના શોષાઈ ગયા અને આનું પરાવર્તન થાય છે એટલે તમને આ કલર કેવો દેખાય છે. તો એ ગુણધર્મ કોનો છે? તો કે આ કપડાના પરમાણુનો ગુણધર્મ છે. સમજ્યા કે નહીં સમજ્યા? હા કે ના, આ કપડાના પરમાણુનો આ ગુણધર્મ છે. કોઈ વસ્તુ અલગ અલગ કલર ની દેખાવાનો, તો એ જે ગુણધર્મ છે એના પ્રમાણે જે કલર દેખાય છે એને વર્ણપટ તૈયાર થાય, એને એક ઉત્સર્જન હોય, બીજો શોષણ હોય. પાકું થઈ ગયું? બિલકુલ. હવે વાત કરીએ બીજા ટોપિક ની. કન્ટિન્યુ ટોપિક છે, બહુ જ મસ્ત ટોપિક છે અને તમને શોર્ટકટ આપી શકીએ એટલે તમને આવડી જવાનું. તો ભાઈ ટોપિક નું નામ શું છે? વર્ણપટ શ્રેણીઓ. એવું જ છે ને, સ્પેક્ટ્રલ લાઇન્સ, વર્ણપટ શ્રેણીઓ ભણવાની. મેથ્સ વાળા હશે ને એમને શ્રેણી અને શ્રેણી એવું ચેપ્ટર આવે, મને ખ્યાલ છે ત્યાં સુધી અગિયારમાં આવે શ્રેણી અને શ્રેણી. હવે શ્રેણી જે ચેપ્ટર છે એમાં એક સિરીઝ હોય અને એ સિરીઝ એક ઇક્વેશન ફોલો કરતી હોય. ઇક્વેશનમાં વેલ્યુ અલગ 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 મૂકતા જાવ તો તમને અલગ 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 મૂલ્યો મળતા જાય, એક પ્રકારની શ્રેણી કહેવાય. ખબર પડે બધાને શ્રેણી? હા કે ના, જેમ કે તમે ક્લાસમાં ભણતા હોય, તમારા ક્લાસમાં માની લો 70, 80, 90 જણ હોય, તો તમે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, આમ શું બનતી જાય છે? શ્રેણી. ક્લિયર કે નહીં? ઓકે, વર્ણપટની શ્રેણી. એટલે આ થોડું એક ઇમેજિનેબલ પોઈન્ટ છે. ભાઈ વર્ણપટ હોય એ તો જોયું અત્યારે, બે પ્રકારના હોય. પહેલો કયો? શોષણ કે ઉત્સર્જન. ઉત્સર્જન. અને બીજો હોય શોષણ. તો કોઈ પણ પરમાણુ જે હોય છે એ પોતાના ગુણધર્મ પ્રમાણે ઉત્સર્જન અથવા શોષણ કરતો હોય. તો આપણે અહીંયા જે ચર્ચા કરીશું એ હાઇડ્રોજન દ્વારા બનતા વર્ણપટ ની ચર્ચા કરીશું. હાઇડ્રોજન દ્વારા એમાં શ્રેણીઓ શું છે એ તમને સમજાવું. તો બેટા જ્યારે વર્ણપટ તૈયાર થાય છે તેનું નિરીક્ષણ કરવા માટે, વર્ણપટનું નિરીક્ષણ કરવા માટે, વર્ણપટ જોવા માટે શેનો ઉપયોગ થાય? સ્પેક્ટ્રોમીટર. લખી નાખો, કોનો ઉપયોગ થાય? સ્પેક્ટ્રોમીટર.
बराबर। तो ये स्पेक्ट्रोमीटर वडे जारे तमे वर्णपट ने जुओ छो त्यारे एनी अंदर योग्य गोठवणो जोवा मळे छे, तरंग लंबाईओनी योग्य गोठवण, पहली तरंग लंबाई पछी बीजी तीजी। आम तमे नॉर्मली जुओ ने नरी आंखे तो तमने जे जो दृश्य विभाग में होय तो सांभळजो वातो, नॉर्मली जो दृश्य विभाग में जो तमने वर्णपट मळतो होय तो तमे जुओ ने तो तमने सळंग सळंग कलरो देखाता होय। आ कलर पूरो थयो पछी आ कलर, जेम के तमे आ शुं कहेवाय रेनबो मेघधनुष जोयो छे એમાં તમને લાઈન ના દેખાય, એક કલર ચાલુ થયો બીજો પૂરો થયો આમ આમ સતત દેખાય, પણ રિયાલિટીમાં એને સ્પેક્ટ્રોમીટરથી જુઓ કે એ તો દૂર હોય, પણ આવા વર્ણપટને આપણે જ્યારે સ્પેક્ટ્રોમીટરથી અભ્યાસ કરી ત્યારે આપણને અલગ 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 લાઈનો દેખાય। શું દેખાય? અત્યારે તમને મારું સટબી સળંગ જ દેખાય છે, પણ એને તમે ઝૂમ કરીને જોશો ને તો અંદર શું દેખાશે? લાઈનો। એ ક્યારે ખબર પડે? તો કે કપડાની કોઈ કપડાં ધોવાના સાબુ કે કઈ ડિટર્જન્ટની એડવર્ટાઈઝ હોય ને ત્યારે જોવાનું, એમાં બતાવે કે અંદર આમ આવી બધી લાઈનો હોય કે અંદર સે મેલ નિકાલે, એવું કે આંખ જોઈ છે કે ના જોઈ, એડવર્ટાઇઝ જોઈ છે ને કે એડવર્ટાઇઝ બતાવો વાળી કે વાળો હોય એને જોવો છે, એટલે પૂરેપૂરું ધ્યાન રાખવાનું। હા જોઈ છે, રુદ્રવીરે જોઈ છે। ઓકે શું જોઈ છે રુદ્રવીર? રુદ્રવીર શું જોયું? એડવર્ટાઇઝ ને? હા એડવર્ટાઇઝ જ જોવાની, એમાં આવું થાય। તો જ્યારે આપણે ઝૂમ કરીએ છીએ ત્યારે આપણને એ શ્રેણીઓ દેખાય છે ભાઈ, એવી જ રીતના આમાં થાય, વર્ણપટની શ્રેણીઓ બનેલી દેખાય, એક શ્રેણી પછી તરંગ લંબાઈ સતત ઘટતી જાય। હવે આવું આપણે ક્યાં જોયું હોય? તો કે તમે ઘરમાં કલર થયો હોય ત્યારે એક વસ્તુ નોટ કરી છે, તમને એક પેમ્પલેટ જેવું બતાડે લો, અને પછી એમાં ચાલુ થાય ડાર્ક ગ્રીન, પછી ગ્રીન ગ્રીન ગ્રીન, પછી પિસ્તા ગ્રીન, કાજુ ગ્રીન, બદામ ગ્રીન, આવા પછી સિંગદાણા ગ્રીન, શું હા આવું ના હોય, આવું ના હોય, પણ ગ્રીન ના અલગ અલગ શેડ્સ કહીએ છીએ આપણે, એક પ્રકારના વર્ણપટમાં તમે જો તો કલર બદલાતો જાય। તો આવો અભ્યાસ સૌથી પહેલા કરનાર એક માણસ હતા જેમની આ અભ્યાસ ક્યારે અભ્યાસ દરમિયાન એમની જે દાદી હતી, દાદી એ મરી ગયા હતા। કોણ મરી ગયા હતા? દાદી। દાદી નું ગુજરાતી શું કહેવાય? બા। અને મરી જાય તો મર, એટલે વૈજ્ઞાનિક નું નામ શું છે? બા મર, એટલે એમને બા મરી ગયા ને ત્યારે એમને અભ્યાસ કર્યો કે ભાઈ આ હાઇડ્રોજન, એમને એક શ્રેણી તૈયાર જોઈ, તૈયાર ના કરી, હાઇડ્રોજન ની એક શ્રેણી, પ્રથમ વાર આ ટીચર હતા ભાઈ, આ ટીચર હતા, એ ટીચરે આ જોયું કે ભાઈ હાઇડ્રોજન ની શ્રેણી એમને જોઈ, તો આમ અલગ 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 એમને પછી નજીક થતી ગઈ, આમ ઘટતી જાય તરંગ લંબાઈ, છેલ્લે અહીંયા એચ ઇન્ફાઇનાઇટ આવે, પહેલી મળે એને એચ આલ્ફા કીધી, પછી એચ બીટા કીધી, પછી એચ ગામા કીધી, પછી આમ ચાલે। તો એચ આલ્ફા કેટલી છે? તો કે એચ આલ્ફા જે છે ને લગભગ રેડ રાતા વિસ્તારમાં મળે, એની તરંગ લંબાઈ લગભગ 600 ને કેટલી છે જોવો તો 656.3 નેનોમીટર। તમે ભણ્યા છો ને કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કયા વિભાગમાં હોય? 400 થી 700 નેનોમીટર। તો 700 નેનોમીટર ની નજીક થયું આ, એટલે રેડ, પછી એચ બીટા એટલે લગભગ બ્લુ ગ્રીન, થોડું મિક્સઅપ, બ્લુ ગ્રીન। આની કેટલી મળે? લગભગ 448.1 નેનોમીટર એચ બીટા એને। અચ્છા આ નામ છે બેટા, નામ છે એચ આલ્ફા, હાઇડ્રોજન ની આલ્ફા શ્રેણી, પહેલી મળે એને આલ્ફા કહેવાય, બીજી મળે એને બીટા મળે, ત્રીજી મળે એને ગામા કહેવાય। ગામા કયા વિસ્તારમાં છે જોવો તો? જાંબલી કે બ્લુ? બ્લુ જોઈ ને, જાંબલી છેલ્લે ને, કારણ એનો તરંગ લંબાઈ કેટલી છે? 431 નેનોમીટર। હા અને છેલ્લી જે છે એચ ઇન્ફાઇનાઇટ એની કેટલી છે તરંગ લંબાઈ જોઉં તો? 364.6 નેનોમીટર।
ऑब्जर्वेशन છે ને આ રીતે એમને વર્ણપટ તૈયાર કર્યો અને એ વર્ણપટમાં તમે જોશો ને તો આ H આલ્ફા માં અમુક એક લાઈન નથી ઘણી બધી લાઈન છે એટલે આ એક સમૂહ બને શું બને સમૂહ સમૂહો બનતા જાય સમૂહો બનતા જાય તો આ વર્ણપટમાં જે બનતા સમૂહો છે એને શું કહેવાય શ્રેણી શ્રેણીઓ કહેવાય એને શું કહેવાય શ્રેણીઓ વર્ણપટમાં દેખાતા જે સમૂહો છે એને વર્ણપટ શ્રેણીઓ કહેવાય અને એ શ્રેણીઓમાં પહેલું આપણે જોઈએ તો બામરે કોના માટે બનાવ્યું હાઇડ્રોજન અને દ્રશ્ય વિભાગમાં તો પહેલું એચ આલ્ફા પછી બીજાને એચ બીટા ત્રીજાને એચ ગામા છેલ્લાને એચ ઇનફાઇનાઇટ એવા નામ આપ્યા અને આની તરંગ લંબાઈઓ આપણે આપેલી છે પછી બામરે એવું કીધું કે આ જે શ્રેણી મેં બનાવી છે આ જે મેં વર્ણપટ તૈયાર કર્યો છે અભ્યાસ કરીને એ અભ્યાસ કરતી વખતે મેં એક વસ્તુ કોમન જોઈ કઈ વસ્તુ કોમન જોઈ તો કે આ જે તરંગ લંબાઈ અહીંયા મળશે એ તરંગ લંબાઈ માટે એક સૂત્ર કોમન ફોલો થાય છે જે છે 1 upon લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ r into 1 upon 2 સ્ક્વેર માઇનસ 1 upon n સ્ક્વેર જ્યાં n ની વેલ્યુ 3 4 5 ડેસ ડેસ આગળ આ છે બામર શ્રેણીનું સૂત્ર હવે તમે એમ કહેશો સર આ કઈ રીતે ના આવ્યું તો માની લો એક સમજો બેટા એક લોજિક આપો એક શું આપો તમને લોજિક આપો હું એક નંબર અહીંયા લખું છું ધ્યાન આપજો એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના કન્ટિન્યુ થાય તો આ શ્રેણીને હું આવી રીતના લખી શકું એક વન પ્લસ એન અને એન ની વેલ્યુ ક્યાંથી ચાલુ થાય જીરો વન ટુ મૂકતા જાઓ તો જો જીરો મૂકો તો પહેલું મળી ગયું વન મૂકો તો બીજું મળી ગયું આ રીતના શ્રેણી તૈયાર થાય આ સૂત્ર આ શ્રેણી બતાવે છે એવું કહી શકાય એ જ રીતના આ સૂત્ર હાઇડ્રોજન ની જે શ્રેણી છે એ તમને બતાવે છે ક્લિયર કે સૂત્ર યાદ રાખવાનું કહ્યું 1 upon lambda is equals to r into 1 upon 2 square minus 1 upon n square. હવે આ કઈ શ્રેણીનું સૂત્ર છે બામર શ્રેણી એના નામ પરથી શ્રેણી આપી દીધી એના બા મરી ગયા હતા ને એટલે બા મરી ગયા તો શ્રેણી કઈ બામર શ્રેણી અચ્છા એમાં લેમડા શું છે તરંગ લંબાઈ એનો એકમ એસઆઈ એકમ હોય મીટર આર શું છે ખબર છે યાદ છે કેમિસ્ટ્રીમાં આવ્યું રીડબર્ગ અચળાંક એની વેલ્યુ થાય 1.097 ઇન્ટુ 10 રેઝ ટુ 7 મીટર ઇન્વર્સ શું બરાબર છે જોઈ લો તો હા કે ના 097 પછી 37 બી આવે હજુ શું આવે એના પછી 97 પછી શું આવે 37 097 37 ઇન્ટુ 10 રેઝ ટુ 7 મીટર ઇન્વર્સ આ રીડબર્ગ નો અચળાંક છે યાદ રાખવાનું બેટા ભૂલવાનું નહીં ભૂલવાનું નહીં આને 9737 કાં તો તમારે આને આખું લખવું હોય તો મોટું લખાશે પણ આટલું યાદ રાખો 1097 ત્રણ થયા આ સાત છે અહીંયા 37 આવે બે થઈ ગયા આ ત્રણ બરાબર આ ચાર પાંચ છ સાત ત્રણ ત્રણ છ નવ નવ આંકડા થાય આમ જોવા જાવ તો 1097 37 000 આ છે રીડબર્ગ ના અચળાંક ની વેલ્યુ જે યાદ રાખવાની અત્યારે પછી આગળ હું બતાવીશ ક્યાંથી આવી પાકો બોલો બામર શ્રેણી આવડી ગોખવાન નથી આ ચાલશે હમણાં લોજિક આપીશ ક્લિયર અચ્છા તમે કહેશો સર આ બધા મૂલ્યો કેમ લખ્યા આ બધા મૂલ્યો લખવાનું મહત્વ છે કેમ કે એનસીઆરટી માં ચોપડીમાં આપેલા છે અને ચોપડીમાં આપેલા હોય એટલે પૂછાઈ શકે થિયરીમાં આપેલા છે ચોપડીમાં તો ઠીક આકૃતિમાં તો ઠીક પણ થિયરીમાં આપેલા છે આ બધા મૂલ્યો એટલે આમાંથી કોઈ બી મૂલ્ય પૂછાઈ શકે અચ્છા ન યાદ હોય તો શું કરવું આમાં સૂત્રમાં વેલ્યુ મૂકી દેવાની પહેલી માટે એચ આલ્ફા માટે એન ની વેલ્યુ કેટલી મૂકવાની ત્રણ ત્રણ મૂકશો તો એચ આલ્ફા મળશે ચાર મૂકશો તો એચ બીટા મળશે પાંચ મૂકશો તો એચ ગામા આવડી જાય હા છે ને ખબર પડે કે નહીં મારી વાત સમજ્યા બધા યસ યસ
अच्छा હવે એક બીજો લોજિક આપું છું લોજિક આમાં જ આમાં મિનિમમ તરંગ લંબાઈ કઈ છે આલ્ફા ની કે ઇન્ફાઇનાઇટ ની આ મિનિમમ કહેવાય જવું પર 364.6 તો એ મિનિમમ કઈ રીતના મળે તો જો તમારે લેમ્ડા મિનિમમ શોધવા હોય તો n ની વેલ્યુ કેટલી મૂકવાની બોલો ચાલો બોલો n ની વેલ્યુ ક્યાંથી ચાલુ થાય 3 4 5 ક્યાં સુધી જાય ઇન્ફાઇનાઇટ बताओ एन की वैल्यू कितनी ऊपरी आ लैम्डा तुम्हारे नानो जो ये तो एन की वैल्यू कितनी ऊपरी हालो बताओ आमाथी कई ऊपरी 3 4 5 6 अप टू इनफाइनाइट कई ऊपरी इनफाइनाइट आंसर आवे छे अहीं कोई नो हालो જોઈએ लैम्डा मिनिमम શોધવો તો એની વેલ્યુ કેટલી ઊપરી ચાલો જોઈએ लैम्डा मिनिमम સમજજો 2 મિનિટ લાગશે ધ્યાન આપ लैम्डा नानू 2n अपॉन लैम्डा मोटू ने हाँ मोटू आ मोटू तो आ मोटू आ तो अचल कौन से आ मोटू अच्छे आ मोटू तो बाद बाकी पची नो पद नानो आ नानो तो छेद नो पद मोटू तो n वैल्यू सुम ऊपरी भाई इन भाई खबर पड़े खबर पड़ी कि नहीं अथवा पी ते गुकी ले गुकी ले अरे ये देखाय तो छे सब आ बद्दामाथी सौथी ओछी आ बद्दामाथी सौथी ओछी तरंग लंबाई कोण अरे भाई कोई नो भाई कौन छे कोनु माई कौन थयु तू લગભગ ટીવી ચાલુ છે એવું દેખાય છે આમાં કેવ મજા આવે ટીવી બી ચાલે ગમે તે કરી શકો ને ઓનલાઈન ભણવા આમાં લોકો તો શાક બી સમારતા હશે કદાચ કે બપોરના શાક ની તૈયારી થઈ જશે સાહેબના લેક્ચર તરીને અને એવું હશે અમુક લોકો તો હોમવર્ક કરી નાખવાના કે આ કોઈ ચાલવાનો છે સાહેબ ભણાવો ઠીક છે હું લખી કાઢું ઠીક ચાલ અહીંયા ધ્યાન લેમડા મિનિમમ એન બરાબર ઇન્ફાઇનાઇટ હવે બતાવો લેમડા મેક્સિમમ હોય તો એની વેલ્યુ કેટલી ઉપરની ત્રણ એટલે યાદ રાખવાનું નહીં ગોખવાનું નહીં સમજી લેવાનું મેં સમજાવ્યું આ મિનિમમ તો આ મેક્સિમમ થયું આ મેક્સિમમ હોય તો આ મેક્સિમમ આ મેક્સિમમ તો આ મિનિમમ તો આ મેક્સિમમ એટલે એની વેલ્યુ મોટી મૂકવાની જો તમારે લેમડા મિનિમમ શોધવું હોય તો ગણિત છે તો એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ અને અહીંયા દેખાય છે જો એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મૂકશો તો લેમડા તમને નાની મળશે તો એની વેલ્યુ કેટલી મૂકો તો લેમડા તમને સૌથી મોટી મળી આમાં દ્રશ્ય વિભાગમાં હો પાછા બામર કયા વિભાગમાં શ્રેણી બનાવી છે દ્રશ્ય વિભાગ આજે હાઇડ્રોજન શ્રેણી મળે આ વર્ણ પણ શ્રેણી મળે છે દ્રશ્ય વિભાગ 700 થી 400 નેનોમીટર ની વચ્ચે પાકું હવે જો અહીંયા ધ્યાન આપજો લેમડા મિનિમમ શોધવું હોય તો છેલ્લી વેલ્યુ ઉપરની અને લેમડા મેક્સિમમ શોધવું હોય તો પહેલી યાદ રાખવાનું લખી કાઢો લેમડા મિનિમમ શોધવું હોય લખો ચાલો ચાલો લેમડા મિનિમમ શોધવું હોય તો n ની છેલ્લી વેલ્યુ મૂકવાની એટલે ઇન્ફાઇનાઇટ કૌંસમાં લખી અને લેમડા મેક્સિમમ શોધવું હોય તો n ની પહેલી વેલ્યુ મૂકવાની એમાં n બરાબર 3 ના લખતા n ની પહેલી વેલ્યુ ક્લિયર અચ્છા શોર્ટકટ ખબર પડી લેમડા મિનિ અચ્છા હું એમ કેમ કરાવી દઉં છું લેમડા મિનિમમ અરે ભાઈ આ પૂછાય છે નીટ માં જેઈ માં ને બોર્ડ માં બધે ગુજકેટ માં પૂછાયું લગભગ આ વર્ષે કે ગયા વર્ષે આવા પ્રશ્નો પૂછાતા હોય સિમ્પલ જ હોય પણ ભૂલી જવાય પણ ટ્રિક મેં જો તમને લોજિક ભી આપ્યું ભૂલી જાઓ ને જો આ તમને આ કૃતિ યાદ ને તો ભૂલવાનો કોઈ સવાલ જ નથી લેમડા નાનો હોય તો એન ની વેલ્યુ અનંત મૂકવાની અને લેમડા મોટો હોય તો એન ની વેલ્યુ પહેલી મૂકવાની લેમડા મોટો ક્લિયર અચ્છા દ્રશ્ય વિભાગમાં હાઇડ્રોજન માટે બામરે શ્રેણી બનાવી એના પછી અલગ અલગ વિભાગમાં બીજા બીજા વૈજ્ઞાનિકોએ શ્રેણીઓ બનાવી છે એમના સૂત્રો પણ આપણે સમજવાના અને શીખવાના
તો બેટા સ્ટાર્ટ કરીએ સમજવાના બીજા વૈજ્ઞાનિકોના પણ રીડબર્ગ અચળાંકનું યાદ રહ્યું બેટા ચલો તો હવે અહીંયા ધ્યાન આપજો લોજિક શ્રેણી લખું છું અહીંયા લોજિક સાથે લખીશ શ્રેણી પહેલી લખું છું લાયમન બીજી આવે બામર ત્રીજી આવે કઈ આવે બોલો સ્પેરિંગ ભૂલ કરશે માન સમજી લે તો પાસ છે બરાબર સ્પેલિંગ મિસ્ટેક હશે ચોથી કે છે બ્રેકેટ આ વૈજ્ઞાનિકો નામ છે અજીબો ગરીબ છે પાછું પી ભૂંડ નહીં લે ભૂંડ નહીં ભાઈ વૈજ્ઞાનિક નામ ભૂંડ છે આ બધા વૈજ્ઞાનિકો નામ છે ભાઈ આપણને ખબર નથી પડી ક્લિયર હવે આને પહેલો લેટર છે ને એને યાદ રાખી લેવાનો બરાબર એલ બી પી બી પી યાદ રહે ને એલ બી પી બી પી આગે ને તમે આ રીતના યાદ રાખી શકો છો પછી એમના સૂત્રો આવે અચ્છા આપણે ભૂલ કરી શું ભૂલ કરી ખબર છે કશું નહીં સમજો બેટા મજા આવશે અમે શું કરી નાખ્યું જો એક સૂત્ર બનાવી દીધું હવે લાયમન માટે એમ ની વેલ્યુ તમારે મૂકવાની એક બામર માટે એમ ની વેલ્યુ મૂકવાની બે પાસ્ટર માટે એમ ની વેલ્યુ મૂકવાની ત્રણ આના માટે ચાર આના માટે પાંચ જોયું આ નંબર પ્રમાણે જ છે એટલે ગુખાઈ જશે આ કે ના 1 2 3 4 5 અને એન ની વેલ્યુ ધ્યાન આપજો બે થી ચાલુ કરીને આ વાર મૂકી તો બે થી ચાલુ કરીને ત્રણ ચાર અપ ટુ ઇન્ફાઇનાઇટ અહીંયા એનની વેલ્યુ બધો ક્યાંથી સ્ટાર્ટ થશે ત્રણ થી ત્રણ ચાર પાંચ ક્યાં જશે ઇન્ફાઇનાઇટ અહીંયા એનની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે ચાર પાંચ છ ક્યાં જશે ઇન્ફાઇનાઇટ અહીંયા પાંચ થી ચાલુ થશે પાંચ છ સાત ક્યાં જશે ઇન્ફાઇનાઇટ અહીંયા એનની વેલ્યુ છ સાત આઠ ક્યાં જશે ઇન્ફાઇનાઇટ બોલો હા કે ના બેટા ખબર પડી ક્લિયર છે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી પર આ ક્લિયર થઈ ગયું ને ઓકે તો ક્લિયર થઈ ગયું બેટા ઓકે મીટિંગ ઓવર થાય તો રીજોઈન કરી લેજો ભાઈ વેબએક્સ વાળા ઝૂમ વાળાને તો આપણે એડમિટ કરવા પડે પર ઝૂમ સિવાયની આપણે જોડે વેબએક્સ એપ્લિકેશન એવું કરવું પડતું નથી ક્લિયર છે બધાને આવડી ગયું બેટા શોર્ટકટ રીત બનાવી દીધી મેં તમારે આ સૂત્ર હવે યાદ રાખો મેં તમને કીધું તું કઈ ગોખવા જેવું નથી ખાલી એક સૂત્ર તમે યાદ રાખશો એમ ની વેલ્યુ તમે 1 2 3 4 5 એના પ્રમાણે એલ બી પી બી પી હા હા એલ બી પી બી પી લાયમન બામર પાસવર્ડ બ્રેકેટ ને ફૂડ છેલ્લી ફૂડ છે પહેલી લાયમન છે એ તો આવડી જાય બામર બીજી છે રહ્યા કોણ પાસવર્ડ અને બ્રેકેટ ખતમ ને ગોખવાનું નથી સમજવાનું છે જો છેલ્લી તો ફૂંડ છે એ તો ખબર છે પહેલી લાયમન છે એ ખબર છે બામર આપણે ભણી ગયા ડિટેલમાં એટલે બામર આપણને ખબર છે રહ્યો કોણ પાસવર્ડ અને બ્રેકેટ એટલે આ રીતે યાદ રાખી લીધું એમના ક્રમ પ્રમાણે જ એમના શ્રેણીમાં આ જે પહેલું અહીંયા મૂકવાનું છે એમ એ નંબર મૂકવાનો અને એમ એના પછી હવે તમે એક વસ્તુ જુઓ કોમન મેં આમાં બે ત્રણ ટેસ્ટ ટેસ્ટ નહીં કર્યું બે ત્રણ ચાર એનું રીઝન છે પહેલી જે છે આલ્ફા કહેવાય બીજી છે એ બીટા કહેવાય ત્રીજી છે એ ગામા કહેવાય અને છેલ્લી ઇન્ફાઇનાઇટ શ્રેણી કહેવાય એટલે મેં આ લખ્યું છે સમજે કે નહીં સમજે બધા હા કે ના એટલે તમને ગમે તે પૂછે પ્રશ્ન એમ પૂછે તેમ પૂછે જેમ પૂછે તમને આવડે આ કોઠા બીજી એક વસ્તુ છે જે જાણવા જેવી છે કે ભાઈ
विभाग क्या विभाग में मले जेम के बामर आपणे भण्या बेटा क्यों विभाग में मले छे बामर श्रेणी दृश्य विभाग एनो अर्थ शुं थयो खबर पड़े तमने तो के बामर श्रेणी जे छे भाई बामर श्रेणी जे छे ए दृश्य विभाग में मले एनो अर्थ शुं थयो एनी जे तरंग लंबाई मळशे 400 थी 700 नैनोमीटर नी वच्चे हशे એ જ રીતના જે લાઇમન શ્રેણી છે એ પાર જાંબલી જાંબલી પાર જાંબલી આ અલ્ટ્રાવાયોલેટ યુવીમાં આ વિસ્તારમાં મળે છે અને આ ત્રણે ત્રણ જે છે એ ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત ઇન્ફ્રારેડ વિભાગમાં મળે છે અને આ મળે દ્રશ્ય વિભાગ એટલે વિઝિબલ કે મેં ઇંગ્લિશ લખી રહ્યો છું મેં લખાવ્યું છે તમને આર એમ આઈ વી યુ વી એક્સ વાય ચેપ્ટર નંબર 8 એમાં મેં તમને આખું વર્ણપટ યાદ રાખવાડાયું છે આર એમ આઈ વી યુ વી એક્સ વાય આખું યાદ રાખાવ્યું છે એટલે આ તમે યાદ રાખી શકો છો ત્રણ જ વસ્તુ છે આ તો બામર તો યાદ રહે કેમ કે બા મરી ગયા હોય યાદ ન હોય એવું તો ન થાય એટલે બામર યાદ રહી જાય દ્રશ્ય વિભાગ ઉપર જાવ તો જાંબલી થાય નીચે જાવ તો રક્ત નીકળે એવું યાદ રાખી શકો છો પાર રક્ત અને ઉપર પાર જાંબલી ક્લિયર આખું એકદમ મસ્ત તમારે તૈયાર કરાવી દીધું મેં શ્રેણી કોઈ ડાઉટ નહીં એટલે વર્ણપટ શ્રેણી બોલો પાકી કે નહીં આવડી જાય બધાને લાઇમન બામર પાસવાન બ્રેકેટ ને હવે આના દાખલાઓની વાત કરીશું બેટા આના દાખલાઓની વાત કરીશું અચ્છા સ્ક્રીનશોટ રહી ગયો હોય તો ચોપડીમાં છે જ સ્ક્રીનશોટ લેવાની જરૂર નહીં ચોપડી જોશો ને તેમાં છે જ હા પર આ બી લખેલું હશે કે આ પાર જાંબલી અદ્રશ્ય અને આ ત્રણે પાર રક્ત ઓકે હવે પ્રશ્ન કેવા પૂછાય એક્ઝામમાં એક્ઝામમાં તમારી જોડે આ નહીં હોય તો શું હશે તો કે મગજ શું હશે મગજ મગજ નો યુઝ કરવા તમને ક્વેશ્ચન એવો પૂછાય ધ્યાન આપો લાઇમન ની એચ આલ્ફા ની લેમડા શોધ એટલે એવું કે લાઇમન છે ભાઈ એમાં એની લેમડા શોધવાની પર કઈ શ્રેણી માટે ભાઈ તો એચ આલ્ફા માટે આવું કઈ પૂછે બરાબર સમજી ગયા ક્વેશ્ચન લાઇમન શ્રેણીની એચ આલ્ફા માટે તમારે આલ્ફા માટે તમારે શું શોધવાનું છે તરંગ લંબાઈ ચલો સ્ટાર્ટ કરીએ તો લોજિક કઈ રીતના લાગશે તો ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ પહેલા તો 1 / લેમ્ડા = આર ઇનટુ ધ બ્રેકેટ 1 / 1 સ્ક્વેર - 1 / એન સ્ક્વેર ક્લિયર લાઇમન છે એટલે અહીંયા 1 આવી હવે એચ આલ્ફા શ્રેણી માટે એચ આલ્ફા શ્રેણી માટે એચ આલ્ફા શ્રેણી માટે એન ની વેલ્યુ પહેલી મૂકશું પણ પહેલી કઈ થાય પહેલા પછી અહીંયા જે હોય એના પછી નું એટલે 2 ખતમ એટલે અહીંયા તમે શું મૂકશો 1 / લેમ્ડા બરાબર r ઇનટુ ધ બ્રેકેટ 1 - 1 / 2 નો સ્ક્વેર એટલે 4 4 ઓછા 1 3 એટલે અહીંયા આવશે 3r / 4 1 / લેમ્ડા તો લેમ્ડા તમને બેટા મળશે શું 4 / 3r r ની વેલ્યુ તમને ખબર છે મૂકશો એટલે આન્સર મળશે બોલો આવડી કે નહીં એપ્રોક્સિમેટલી 1 r ની વેલ્યુ કેટલી લેવાની એપ્રોક્સિમેટલી 1 ઇનટુ 10 રેસ્ટ ટુ માઈ એ પ્લસ 7 r ની વેલ્યુ શું છે 1.097 ઇનટુ 10 રેસ્ટ ટુ 7 મીટર ઇનવર્સ તો 1.0 એટલે 1 જ લઈ લો હા એટલે તમને 1 જ લેશો એટલે 4 તૃતીયાંશ ગુણ્યા 10 ની માઈનસ 7 આવો જવાબ મળશે આવડી જાય મીટર આનો એકમ હશે લેમડા એક બોલો પાક્કું કે નહીં આવડ્યો આ દાખલો આવો દાખલો પૂછાય તો આવડી જાય અચ્છા આ જ દાખલામાં બીજો પ્રકાર પૂછે આવાજમાં લાઇમનમાં જો કોઈ બી શ્રેણી પૂછી શકે ચલો હવે બીજી શ્રેણી લઈએ આપણે પાશ્વર સ્પેલિંગ મિસ્ટેક ખબર ના પડે મિસ્ટેક કરી છે ડોક્ટર જીવ પાશ્વન શ્રેણીની વાત કરે તો પાશ્વન માટે તમારે એચ બીટાની લેમડા શોધવાની છે આવું પૂછાય આ નથી તમારી જોડે હો યાદ રાખજો તો તમે પાસવર્ડ માટે m 1 / λ = r into the bracket 1 / - 1 / n²
અહીંયા શું મૂકશો તો તમે ગણતરી કરશો કઈ રીતના? જો લાયમન બામર પાસવન બ્રેકેટ ને ફોન, તો પાસવન કયા નંબર પર આવે? લાયમન બામર ને પાસવન, પાસવન કયા નંબર પર આવે? ત્રણ. એમની વેલ્યુ જે પહેલું છે અહીંયા ત્રણ નો વર્ગ આવી જાય બેટા, ખતમ. ઓકે, તો એન ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયા ચાર પાંચ છ અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે એચ બીટા, પહેલી આલ્ફા બીજી બીટા, એટલે તમારે એમની વેલ્યુ કેટલી માપવાની? પાંચ. તો એચ બીટા શ્રેણી માટે એમની વેલ્યુ આપણે પાંચ મૂકી દઈશું. તો આપણને વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ધ બ્રેકેટ વન અપોન નવ માઇનસ વન અપોન પચીસ, બરાબર છે? યસ ઓર નો? ક્લિયર? સમજાય છે કે નહીં? આવડી ગયું કે નહીં? સોલ્વ કરી શકો છો આને? ચલો બેટા, એટલે હવે આને સોલ્વ કરીશું, બીજું કઈ નહીં. એટલે પચીસ માંથી નવ કાઢીશું તો કેટલા વધે? સોળ વધે અને પચીસ નવા બસો ને પચીસ થાય. એટલે તમારું જે લેમડા હવે મળશે ને બેટા, તો બસો પચીસ છેદમાં સોળ ઇન્ટુ આર આવી ગયું બેટા. આવડે કે નહીં? એટલે કોઈ બી શ્રેણીનું તમને લેમડા પૂછે તો આવડે, લેમડા પૂછે તો આવડે. બીજી વસ્તુ પણ પૂછાય, બીજી વસ્તુ પણ પૂછાય, આવા દાખલા બી થાય, બીજા એક પ્રકારના દાખલા બી પૂછાય. તો કે પાસવન શ્રેણીની લેમડા મિનિમમ શોધો. એવું કે પાસવન, હવે કઈક બીજું લે, ચલો બ્રેકેટ લઈએ. બ્રેકેટ માટે તમારે લેમડા મિનિમમ પૂછે તો શું કરશું? તો વન અપોન લેમડા શોધવાનું બ્રેકેટ માટે. તો આર વન અપોન એન સ્ક્વેર, અહીંયા શું મૂકવાનું બ્રેકેટ માટે? તો ગણવાનું ફરી, લાયમન બામર પાસવન બ્રેકેટ ચોથા નંબર આવે એટલે ચાર મૂકીશું, ચાર નો વર્ગ થઈ ગયા. અચ્છા, હવે લેમડા મિનિમમ માટે એન કેટલું મૂકવાનું યાદ કરો? ઇનફાઇનાઇટ, બસ આ યાદ રાખવાનું. વન અપોન લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર અપોન સોળ થઈ જશે. અરે યાર, વન અપોન ઇન્ફાઇનાઇટ તો ઝીરો થઈ જશે, તો લેમડા મિનિમમ તમને શું મળશે બેટા? સોળ અપોન આર. આવડ્યું કે નહીં? ખબર પડી ગઈ? આ એક પ્રકાર આવડી જાય ને પાકો? ખબર પડી બધાને? યસ. તો હવે લાસ્ટ પ્રકાર આનો કયો પૂછાઈ શકે એ પણ તમને કહી દઉં છું. લાસ્ટ પ્રકાર આ શ્રેણીમાં કે તમારે ગુણોત્તર પૂછાય, ક્વેશ્ચન આવો પૂછાય, લેમડા મિનિમમ શોધવાનું કોના માટે? તો કે ભાઈ લાયમન અપોન લેમડા મિનિમમ કોના માટે? તો ભાઈ બ્રેકેટ. સમજ્યા કે નહીં? આ ગુણોત્તર કેટલું થાય એવું પૂછે. મારી વાત સમજી ગયા તમે? યસ ઓર નો? હા, બિલકુલ લોજિકલ વાત કરજો, બિલકુલ લોજિકલ. તો તમને ખબર છે કે લાયમન અને બ્રેકેટ માટે લેમડા મિનિમમ શોધવાના કઈ રીતના? તો તમે શું કરશો? લાયમન માટે વન અપોન લેમડા એલ આર ઇન્ટુ ધ બ્રેકેટ વન માઇનસ વન અપોન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર, યસ ઓર નો? અને બ્રેકેટ માટે વન અપોન લેમડા બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર ઇન્ટુ ધ બ્રેકેટ વન અપોન બ્રેકેટ માટે કેટલું છે ભાઈ? ફોર, ફોર સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર. પાકું? યસ ઓર નો? સિમ્પલ છે કે નહીં? બસ તમારે એન ઇન્ફાઇનાઇટ મૂકશો એટલે વન અપોન લેમડા એલ મિનિમમ, લાયમન ની મિનિમમ કેટલી મળશે? આર. એન ઇન્ફાઇનાઇટ મૂકવાનું ને મિનિમમ માટે, અને લેમડા બામર ની એ બ્રેકેટ ની મિનિમમ માટે એન ઇન્ફાઇનાઇટ એટલે શું મળશે? આર અપોન સોળ, ચાર નો વર્ગ સોળ. આ બંને નું તમારે શું લઈ લેવાનું? ગુણોત્તર, અને આ જવાબ લાવવાનો. પાકું? આવું પણ પૂછાય, આવો પણ દાખલો હોય શકે, તો આવડવું જોઈએ. ક્લિયર થઈ ગયું આખું કોન્સેપ્ટ? અચ્છા, શું આ જ દાખલાને હું શોર્ટ રીતના ગણી શકું છું? તો જો, હજુ એક શોર્ટ રીત આમાં બની શકે. કઈ રીત ખબર છે? હું આવી રીતના લખું, આજ જવાબ લખી રહ્યો છું, વન અપોન લેમડા મિનિમમ ઓર લેમડા બ્રેકેટ મિનિમમ છેદમાં વન અપોન લેમડા લાયમન મિનિમમ, લખાય કે ના લખાય? લખાય એવું? આ મેથ્સ હોય તો આવડે, એટલે એવું ના હોય બારો વાળા નહીં આવડે, પણ થોડો લોજિક છે. વન અપોન લેમડા મિનિમમ એ લખ્યું,
अंश ने क्या लिखो छेदना छेद में तो वन अपॉन लेमडा मिनिमम लिखा क्या यस यस बस अबे तुमने ये आर इनटू दी ब्रैकेट ब्रैकेट माटे सो लिखो चार नो वर्ग अने इनफाइनाइट माटे वन अपॉन ए मिनिमम माटे इनफाइनाइट नो वर्ग ये आर वन अपॉन वन नो स्क्वायर माइनस वन अपॉन इनफाइनाइट नो आ कट थई गयो એટલે જાઓ છો ખબર ડાયરેક્ટ બીજી સ્ટેપ આન્સર જો તમારે જો કોમ્પિટિશન ની વાત કરો તો કોમ્પિટિશન માં આવી રીતના ગણે તમે બોર્ડ લેવલે ચાલે છે પેલા વન ઓફ આ લેમડા મિનિમમ સુધી પછી આ સુધી પર કોમ્પિટિશન ની વાત જો બીજી સ્ટેપ માં આન્સર આવે જો તમારી લોજિકલ કન્સેપ્ટ જે છે બિલકુલ ક્લિયર પાકું વર્ણપટ શ્રેણીઓ બોલો હા કે ના આવડ્યું બધાને તો સ્ક્રીનશોટ લઈ લો ચાલો